નમસ્તે, હું આદર્શ છું. વેલકમ ટુ આદર્શ એજ્યુકેશન સોસાયટી. નમસ્તે બાળ મિત્રો, ફરી આ નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. આજે આપણે સ્ટાન્ડર્ડ સેકન્ડ સબ્જેક્ટ ગુજરાતી તેમાં પાર્ટ એક ટાયર ફાટ્યું ફટાક તેમાં ગીત તન્મન્ય એ આપણે આગળના વિડીયોમાં એનું ગાયન કરતા શીખી ગયા, એની સમજૂતી મેળવી, થોડાક શબ્દોનું વાંચન લેખન પણ કરેલું. બરાબર છે બાળકો? તો આજે ફરી પાછું આપણે આ ગીતને ગાઈશું અને એના પ્રશ્નોની ચર્ચા કરીશું. બરાબર છે? તેના જે કઈ પ્રશ્નો છે એનું લેખન વાંચન કરતા આપણે શીખીશું. પ્રશ્નો છે, ખાલી જગ્યા છે, જે કઈ છે તે. બરાબર છે? તો બાળકો, સૌ પ્રથમ તો કરડ્યો આપણે આગળના વિડીયોમાં ગીત ગાયેલું છે. બરાબર છે? તો એમાં કરડ્યો એ તમને મેં સમજૂતી મેં આપી હતી. તો આજે આ કરડ્યો એટલે આ જે ટોપલી છે, બરાબર છે, વાંસની, એટલે આમાં ઘણા બધા સાઈઝના આવે છે, નાના આવે, મોટા આવે. મોટા હોય તો થોડોક એને કરંડીઓ કહેવાય. આ છે ટોપલી છે, આ રીતનો કરંડીઓ હોય છે, એ કરંડીઓ છે. બરાબર છે? તો એ તો ગીતની સમજૂતી મેળવી લીધી એટલે તમને તો ખ્યાલ આવી જ ગયો છે કે આ ગીત કઈ રીતના આપણે ગાઈ શકીએ અને ગીતમાં શું કહેવા માંગે છે. તો આ છે કરંડીઓ. તો હવે ફરી પાછો આપણે આગળના વિડીયોમાં તો ગીત ગાઈએ છે. બરાબર છે? પણ બાળકો, તમને ગીત ગાવું તો ખૂબ ગમે એટલે આજે આપણે ફરીથી ગીતનું ગાયન કરીશું અને પછી આપણે પ્રશ્નોની ચર્ચા કરીશું, લેખન વાંચન કરીશું. બરાબર છે? તો સૌ પ્રથમ ગીતને આપણે ગાઈએ. પીપુડી વાળાનો પેલો તને મનિયો, પેલો તને મનિયો, ચોરી ગયો એ તો કેળાનો કરંડિયો. કરંડિયો એટલે આપણે જે પૂર્ણ કહીએ ને કે કેળા ભરેલા હતા એ કરંડિયો ચોરી જાય છે. કેળા ખવાય છે, કેળા ખવાય છે, છાલો ફેંકાય છે, મને 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 માતન્મય મૂંઝાય છે. પીપુડી વાળાનો પેલો તને મનિયો, પેલો તને મનિયો, ચોરી ગયો એ તો ચીકુનો કરંડિયો. ચીકુ ખવાય છે, દિયા ફેંકાય છે, ચોરી પકડાય છે, મને 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 માતન્મય મૂંઝાય છે. ચોરી ગયો એ તો કેરીનો કરંડિયો. કેરી ખવાય છે, બોટલા ફેંકાય છે, ચોરી પકડાય છે, મને 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 માતન્મય મૂંઝાય છે. મને 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 માતન્મય મૂંઝાય છે. તો આગી આગળના વિડીયોમાં ગાઈ દીધું છે અને અત્યારે પણ ગાઈ. બરાબર છે? તો આગળ આગળ આપણે કોઈ પણ ફળ શાકભાજી ઉમેરતા જઈએ અને ગીતને આગળ વધારતા જઈએ. બાળકો, તમે જ્યારે શાળાએ આવશો ને ત્યારે આપણે ક્લાસમાં આ રીતના બધા સાથે ફળના નામ છે, શાકભાજીના નામ છે ઉમેરતા જઈશું અને આગળ આગળ આપણે ગીતને ગાતા જઈશું. બરાબર છે? તો હવે આપણે પ્રશ્નોની ચર્ચા કરીએ, પ્રશ્નોનું લેખન વાંચન કરીએ. તો બાળકો, ગીતને આપણે ગાઈએ. હવે આપણે ગીતના આવતા ગીતમાં આવતા જે ખાલી જગ્યા છે, પ્રશ્નો છે, એને આપણે વાંચતા જઈશું અને લખતા જઈશું. તો પહેલો છે કે ખાલી જગ્યા પૂરો. એમાં પહેલી ખાલી જગ્યા છે પીપુડી વાળો ખાલી જગ્યા છે. તો ગીતમાં પીપુડી વાળો કોણ હતો? તો કે તન્મન્ય. આપણે જવાબમાં લખીશું તન મનિયો, તન્મન્ય. ત્યાર પછીની બીજી ખાલી જગ્યા, કેળા ખાઈને ખાલી જગ્યા ફેંકાય છે. કેળા ખાઈને શું ફેંકાય બાળકો? તો કે કેળા ખાઈને છાલો ફેંકાય છે. ત્રીજી ખાલી જગ્યા છે ચીકુ ખાઈને ખાલી જગ્યા ફેંકાય છે. ચીકુ ખાઈને શું ફેંકાય? તો કે ચીકુની અંદર જે કાળા બી હોય, એટલે ઠળિયા કહીએ ને આપણે, તો ચીકુ ખાઈને ઠળિયા ફેંકાય છે. ઠળિયા પણ લખી શકો અને બી પણ તમે લખી શકો. ત્યાર પછી છે ચોથી ખાલી જગ્યા, કેરી ખાઈને ખાલી જગ્યા ફેંકાય છે. કેરી ખાઈને શું ફેંકી શકાય? તો કે કેરી ખાઈને બોટલા ફેંકી શકાય, ફેંકાય. જાંબુ ખાઈને ખાલી જગ્યા ફેંકાય છે, જાંબુ ખાઈને ઠળિયા ફેંકાય. છઠ્ઠી ખાલી જગ્યા છે બટાટા ખાઈને ખાલી જગ્યા ફેંકાય છે. બટાટા ખાય અને બટાટાને શું ફેંકી દઈએ આપણે? તો કે છાલ. વટાણા ખાઈને ખાલી જગ્યા ફેંકાય છે,
વટાણા ખાઈને શું ફેંકાય? તો કે છોતરા. તન્મયાની ખાલી જગ્યા પકડાઈ જાય છે. પછી તન્મયાની શું પકડાઈ જાય છે? તો કે તન્મયાની ચોરી. તન્મયાની ચોરી કરી હોય ને, ચોરી પકડાઈ જાય છે. મનમાં ને મનમાં ખાલી જગ્યા મૂંઝાય છે. મનમાં મનમાં કોણ મૂંઝાય છે? તન્મયો. તન્મયો કેળાનો ખાલી જગ્યા ચોરી જાય છે. તન્મયો કેળાનો શું ચોરી જાય? તો કે કેળાનો પરણડીયો. ફરીથી ખાલી જગ્યાને આપણે વાંચીએ. પીપુડી વાળાનો ખાલી જગ્યા છે. તો કે તન્મયો. કેળા ખાઈને ખાલી જગ્યા ફેંકાય છે, છાલ. ચીકુ ખાઈને ખાલી જગ્યા ફેંકાય છે, તો કે ઠળિયા. કેરી ખાઈને ખાલી જગ્યા ફેંકાય છે, ગોટલા. જાંબુ ખાઈને ખાલી જગ્યા ફેંકાય છે, ઠળિયા. બટાટા ખાઈને ખાલી જગ્યા ફેંકાય છે, છાલ. વટાણા ખાઈને ખાલી જગ્યા ફેંકાય છે, તો કે છોતરા. તન્મયાની ખાલી જગ્યા પકડાઈ જાય છે, ચોરી. મનવાને મનમાં ખાલી જગ્યા મૂંઝાય છે, તન્મયો. તન્મયો કેળાનો ખાલી જગ્યા ચોરી જાય છે, તો કે કરડીયો. આપણે ખાલી જગ્યા પૂરી લીધી, બરાબર છે. ત્યાર પછીનો પ્રશ્ન બીજો છે, પ્રશ્નના જવાબ લખો. તો અહીંયા પ્રશ્ન આપેલા છે, તે પ્રશ્ન વાંચતા જઈશું અને જવાબ લખતા જઈશું. તો પેલો પ્રશ્ન છે કે પીપુડી વાળો કોણ છે? કોણ હતો પીપુડી વાળો? તો કે તન્મયો. તન્મયો કેળા અને ચીકુનો શું ચોરી થાય છે? કે તન્મયો કેળા અને ચીકુનો કરંડીયો ચોરી જાય છે. જવાબમાં લખીશું આપણે કરંડીયો. ત્રીજો પ્રશ્ન છે, કેળા ખાઈને શું ફેંકાય છે? તો કે કેળા ખાઈને છાલો ફેંકાય છે. ચોથો પ્રશ્ન છે, ચીકુના બી કેવા રંગના હોય છે? બાળકો તમે ચીકુ તો ખાધું જ હશે ને, એની અંદર બી નીકળે, બી આવી કેવા રંગના હોય? તો કે કાળા રંગના. કાળો રંગ તો જોયો ને બાળકો તમે, જો આજે મેં જે આ ડ્રેસ પહેર્યો છે તે કાળા રંગનો છે. આપણા માથાના વાળ છે એ પણ કાળા રંગના હોય છે, તો ચીકુના બી કાળા રંગના હોય છે. ક્યાં ફળમાંથી ગોટલા નીકળે? કયું ફળ એવું છે તેમાંથી ગોટલા નીકળે? તો કે કેરી. આપણે જવાબ લખીશું કેરી. ફરીથી પ્રશ્ન વાંચીએ, પીપુડી વાળો કોણ છે? તો કે તન્મયો. તન્મયો કેળા અને ચીકુનો શું ચોરી થઈ છે? તો કે કરંડીયો. કેળા ખાઈને શું ફેંકાય છે? છાલો. ચીકુના બી કેવા રંગના હોય છે? કાળા રંગના. ક્યાં ફળમાંથી ગોટલા નીકળે? તો કે કેરી, એમાંથી ગોટલા નીકળે. હવે આપણે આગળ પ્રશ્ન ત્રીજો જોઈએ. બાળકો હવે પછીનો પ્રશ્ન છે, વર્ગીકરણ કરો. વર્ગીકરણ એટલે કે તમે આગળ ફર્સ્ટમાં પણ શીખી ગયા ને, વર્ગીકરણ એટલે કે છૂટું પાડવું, અલગ પાડવું. અહીંયા ફળ અને શાકભાજીના નામ છે એ બધા ભેગા આપેલા છે, એને આપણે છૂટા પાડીશું. શાકભાજીનો વિભાગ છે એમાં શાકભાજીના નામ લખીશું, અને ફળનો વિભાગ છે તેમાં ફળના નામ લખીશું. એટલે કે વર્ગીકરણ કરવું, એટલે કે છૂટું પાડવું. તો સૌથી પહેલા અહીંયા જે શબ્દો આવેલા છે એને વાંચીએ. બોર, વટાણા, રીંગણ, જાંબુ, દાડમ, બટાટા, ચીકુ, કેળા, મરચા, ટમેટા, જામફળ, ગુવાર, દ્રાક્ષ અને કોબી. અહીંયા ફળ અને શાકભાજી ભેગા આપેલા છે નામ, બરાબર છે. હવે એને આપણે વાંચતા જઈશું અને અલગ લખતા જઈશું. બોર, તો બોર બાળકો ફળ છે કે શાકભાજી છે? તો કે બોર છે, એ ફળ છે. તો આપણે ફળના વિભાગમાં લખીશું બોર. ત્યાર પછીનો શબ્દ છે વટાણા. વટાણા છે એ શાકભાજી છે. અહીંયા લખીશું આપણે વટાણા. ત્યાર પછી રીંગણ, તો રીંગણ પણ શાકભાજી છે. ત્યાર પછી છે જાંબુ. જાંબુ શું છે? ફળ છે. તો આપણે જાંબુ છે એ ફળના વિભાગમાં લખીએ જાંબુ. ત્યાર પછી દાડમ. દાડમ પણ ફળ છે, અહીંયા લખીશું દાડમ. ત્યાર પછી બટાટા. તો બટાટા
એ શાકભાજીના બણાને એટલે આપણે લખીશું શાકભાજીના વિભાગમાં બટાટા. ત્યાર પછી ચીકુ, ચીકુ ફળ છે. કેળા, કેળા પણ ફળ છે. ત્યાર પછી મરચા, તો મરચા છે એ શાકભાજી છે. ટમેટા, ટમેટા પણ શાકભાજી છે. ત્યાર પછી જામફળ, જામફળ છે એ ફળ છે. ગુવાર, ગુવાર છે એ શાકભાજી છે. દ્રાક્ષ, દ્રાક્ષ છે એ ફળ છે. અને કોબી, કોબી છે એ શાકભાજી છે. તો અહીંયા કુલ સાત નામ શાકભાજીના અને સાત નામ ફળના, અહીંયા કુલ 14 નામ આપેલા હતા ફળ અને શાકભાજીના, બરાબર છે. તો એ આપણે અહીંયા શાકભાજી અને અહીંયા ફળ એને અલગ પાડી દીધા, બરાબર છે. તો ફરી પાછા આપણે શાકભાજીના જે શબ્દો છે એને વાંચીએ. વટાણા, રીંગણ, બટાટા, મરચા, ટમેટા, ગુવા, કોબી. ફળના નામ વાંચીએ. બોર, જાંબુ, દાડમ, ચીકુ, કેળા, જામફળ અને દ્રાક્ષ. તો બાળકો અહીં ખાલી જગ્યા, પ્રશ્નોના જવાબ, વર્ગીકરણ જે આપેલું છે તે તમારે તમારી ગુજરાતીની પાકી નોટબુકમાં એક વખત સારા અક્ષરે પેન્સિલથી લખી લેવાનું છે. અને હવે પછીની ચર્ચા એટલે કે હવે પછીની જે વાર્તા આવશે એ વાર્તા આપણે આગળના વિડીયોમાં જોઈશું. થેન્ક યુ ફોર જોઈનિંગ અસ.